नमस्कार विद्यार्थी मित्रों, माई एज्युकेशन में फरी एक बार तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। तो आज आप मळ्या छीए धोरण 10 ना यूनिट नंबर 3 विषय अभ्यास करवा माटे, के जेनु नाम हतुं एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति। लास्ट लेक्चर नी अंदर एटले के पार्ट 1 नी अंदर आपणे एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति ना स्पेलिंग जोया था, त्यारबाद पाठ नी शुरुआत पण करी हती अने अरुण कृष्णमूर्ति विषे मैं थोड़ो परिचय पण तमने आप्यो हतो के अरुण कृष्णमूर्ति छे एक EFI नामनी संस्था छे, एना स्थापना करी हती के जेनुं नाम हतुं एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ इंडिया। त्यारबाद आपणे एमां आगळ वात करी हती कि चेन्नईमां टर्टल वॉक एटले के काचबाना ईंडा अने तेना नाना बच्चाने बचावाना आंदोलननी शुरुआत छे अरुण अने एनी टीम द्वारा छे ए थई हती। त्यारबाद अरुण अने એનું જે ટીમ છે, ટીમવર્ક છે, એ ટીમવર્કની મદદથી એ ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી અને કોઇમ્બતુરમાં અને ત્યારબાદ પોન્ડિચેરીમાં એ દરિયા કિનારાઓ અને જળાશયો છે એ સાફ કરવાની પ્રવૃત્તિ કરે છે। ત્યારબાદ અરુણ અન્નીની ટીમ છે વૃક્ષારોપણનું કાર્ય કરે છે, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે અને તદુપરાંત પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે। ત્યારબાદ આપણે વાત કરી હતી કે અરુણના જૂથમાં એક એવો વિદ્યાર્થી છે, એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાણા અને 5 વર્ષ પછી પણ આજે સતત કાર્ય કરવાનું શરૂ રાખે છે। ત્યારબાદ આપણે અરુણ કૃષ્ણમૂર્તિના ઇન્ટરવ્યૂ વિશે ચર્ચા કરી હતી, એમાં પહેલો પ્રશ્ન એવો હતો કે એક બાળક તરીકેનો તમારો અનુભવ કયો અનુભવ હતો કે જેના લીધે તમને પર્યાવરણ સામે લડવાની પ્રેરણા મળી અને તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી। તો અરુણ કૃષ્ણમૂર્તિ ખૂબ સરસ રીતે જવાબ આપે છે કે મારા ઘરની બાજુમાં એક સુંદર એક તળાવ હતું કે જે ધીમે ધીમે છે એ પ્રદૂષિત થઈ રહ્યું હતું અને એના કારણે હું ચિંતામાં હતો, તો મેં અને મારી ટીમે એ તળાવને સાફ કર્યું, એ મારી પહેલી પ્રવૃત્તિ હતી। ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર એવું પૂછવામાં આવ્યું હતું કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળે છે, કેવો સપોર્ટ મળે છે, શું તમારા શિક્ષણ અને તમારી જે પર્યાવરણની પ્રવૃત્તિ છે એની વચ્ચે ક્યારે પણ વિસંગતતા ઊભી થઈ છે। તો અરુણે ખૂબ સરસ જવાબ આપતા એવું જણાવ્યું હતું કે મને હંમેશા મારા માતા પિતાએ છે એ સમર્થન આપ્યું છે, હંમેશા મને સપોર્ટિવ રહ્યા છે અને એ જાણે છે કે મારી ઈચ્છા છે એ પર્યાવરણમાં છે, એટલે મને કદાપી હું જે કાર્ય કરતો તેમાં કદી રોક્યો નથી। તદુપરાંત હું પણ એવું ધ્યાન રાખું કે મારા કાર્યથી કે કોઈ પણ રીતે મારા માતા પિતા છે એ નિરાશ ન થાય। અને તદુપરાંત અરુણભાઈ એવું કહે છે કે હું જે કાંઈ કરતો તેની માહિતી એ મારા માતા પિતાને આપતો રહું છું અને કોઈ પણ કાર્ય કરું તે પહેલાં તેમની સલાહ અવશ્ય લઉં છું અને મારા શિક્ષકોએ કામ કઈ રીતે કરવું એ મને શીખવ્યું છે, સાથે સાથે વિનમ્રતા પણ મને શીખવી છે જેથી હું દંભી કે અહંકારી ન થઈ જાઉં। તો આવી બધી વાત એ અરુણે છે એ લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી અને હજી એક પ્રશ્ન છે એ આપણે ચલાવી નાખ્યો હતો કે જેમાં અરુણભાઈને એવું પૂછવામાં આવે છે કે તમારી શાળા કે કોલેજમાં તમને આ તમારો પર્યાવરણનો રસ છે એ કઈ રીતે તમે આગળ લઈ ગયા, તમારો આ પર્યાવરણ વિશેનો રસ છે કઈ રીતે તમે આગળ તપાવ્યો। ત્યારે અરુણભાઈ એવું કહે છે કે મારી શાળા અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી અને બંને સ્થળો અસંખ્ય જીવોનું ઘર હતું, એટલા માટે મને સમજાણું કે આનું મહત્ત્વ શું છે, તેઓ કેટલા સુંદર છે, શા માટે આપણે એને પ્રોટેક્ટ કરવા જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ। અને એક વાત ખૂબ સરસ કીધી હતી કે આ પ્રાણીઓ પોતે છે સ્વતંત્ર છે, તેઓ તેમનો ખોરાક જાતે શોધી લે છે, કદાપી આળસ કરતા નથી અને હંમેશા હરતા ફરતા કાર્યશીલ રહે છે, ખૂબ પોઝિટિવ છે, ત્યાં સુધીની આપણે વાત કરી હતી। તો આજે આપણે ત્યાંથી આગળ વધવાનું છે। ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વાઇટિંગ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ અ ફૂલ ટાઈમ? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઈવ યોર ડિસિઝન? ડિસિઝન એટલે નિર્ણય, વેઇટ એટલે વિચાર, ઊંડો વિચાર કરવો અને વેન્ચરિંગ એટલે સાહસ કરવું, એટલે કહે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન
ઇન ક્વાઇટિંગ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ. મતલબ કે એક સારા પગારવાળી નોકરી છોડવાની, વેલ પેઇંગ એટલે સારા પગારવાળું, એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન્સ? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ. ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં, ના ની પક્ષમાં. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ. તમને જે કાર્ય કરવાનું ખરેખર ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો એ ખૂબ હિતાવહ છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. ક્વિટ એટલે છોડી દેવું. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, ગૂગલની મેં મારી નોકરી છોડી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહેવું. તેમ છતાં હું આજે પણ ત્યાંના મારા મિત્રો છે એની સાથે સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ્સ હેવ કમ ટુ એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશનલ બોન્ડ એટલે કે ભાવાત્મક સંબંધ. ડ્યુટી કહેતા ફરજ. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન્ડ, મતલબ કે ગૂગલમાં મારી ફરજ જ પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા ભાવાત્મક સંબંધો નહીં. મતલબ કે ગૂગલની જે ખૂબ સારી કમાણીની જે નોકરી છે એ અરુણ કૃષ્ણમૂર્તિએ છે એ પોતે પર્યાવરણની પ્રવૃત્તિ કરવા માટે છોડી દીધી હતી. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 ઓર એલ્સ I would never be daring enough to do so. 2010ની તે ક્ષણે મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે. Or else I would never be dare enough to do so. નહીં તો હું તેમ કરવાની કદી હિંમત ન કરી શકે. To dare એટલે કે હિંમત કરવી. I could not sit back and enjoy the life when environmental damage was happening on a such a large scale. I could not sit back and enjoy the life when environmental damage was happening on a such a large scale. I could not sit back and enjoy the life. હું શાંતિથી બેસી ન શકું અને જિંદગીનો આનંદ ન માણી શકું. When environmental damage was happening ઓન અ સચ અ લાર્જ સ્કેલ, જ્યારે આવા મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થતું હોય ત્યારે હું શાંતિથી બેસીને મારી જિંદગીનો આનંદ ન માણી શકું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડ માય ફૂલ અટેન્શન. અટેન્શન કહેતા ધ્યાન. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, હું કંઈક કરવા માગતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડ માય ફૂલ અટેન્શન, અને કંઈક કરવા માટે મારે પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. So I left Google for EFI. એટલે EFI માટે મેં ગૂગલ છોડ્યું. અરુણ કૃષ્ણમૂર્તિ પોતાની જે સંસ્થા છે EFI, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એ સંસ્થામાં સારું કાર્ય કરવા માટે, પર્યાવરણની લગતી પ્રવૃત્તિ કરવા માટે એ પોતે ગૂગલ છોડે છે. કઈ સાલમાં? 2010ની અંદર. ત્યારબાદ આગળ વાત કરીએ કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડી. જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? ગાર્બેજ કહેતા કચરો. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે તમે શું કરો છો? રિમૂવલ એટલે દૂર કરવો, નિકાલ કરવો. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ રોન આઉટ સ્લીપર્સ we find everything in our legs. Everything from a diaper to worn out slipper. Diaper કેતા બાળતીઓને, worn out એટલે તૂટેલું.
બાળોતિયાથી માંડીને તૂટેલા ચપ્પલ સુધી બધું જ આપણા તળાવમાં મળે છે. This is so disturbing because it was what it is water and water is the basis of life. Basis કેતા પાયો. This is so disturbing આ ખૂબ ચિંતાજનક છે. Because કારણ કે it is water and water is basis of life કારણ કે આ પાણી છે અને પાણી તો જીવન છે. How can we not care of this water bodies? Water body કેતા જળાશયો. આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહીવત મિનિમમ અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. એક્સપ્લોઝર એટલે કે નુકસાન. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા આર ફ્રી ઓફ ગાર્બેજ. આપણે એ પણ અમે તળાવ અને જળાશય વી એન્શ્યોર ધેટ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા કે તળાવનો વિસ્તાર. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ સો દેટ જેથી કરીને પક્ષીઓ દેટકા અને સાપ શાંતિથી રહી શકે. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. તમે સફાઈ અને સુરક્ષા માટેના કોઈ ખાસ સાધનો વાપરો છો? સ્પેશિયલ ઇક્વિપમેન્ટ કહેતા સાધનો, સ્પેશિયલ કહેતા ખાસ. તો અરુણભાઈ શું કહે છે? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 ડેઝ એન્ડ 3 મંથ ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. તળાવનું કદ અને તેમાં રહેલા કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સાફ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે. કેટલો સમય? 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ. રેક્સ કહેતા દાંતી અને સ્પેડ કહેતા પાવડો. અમારી પાસે દાંતી અને પાવડા જેવા એ ઓજારો હોય છે. ખાસ 2 પ્રકારના ઓજારો છે એ લોકો તળાવ સાફ કરતી વખતે રાખે છે, સ્પેશિયલ ઇક્વિપમેન્ટ તરીકે રાખે છે, જેનું નામ છે રેક્સ એન્ડ સ્પેડ, દાંતી અને પાવડો. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સુરક્ષા માટેના સાધનો. સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી કહેતા ટૂંકમાં. તમે આ ક્લિનિંગ પ્રોસેસ મતલબ કે સફાઈ કરવાની પ્રક્રિયાનું ટૂંકમાં એ વર્ણન કરી શકો? ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું. તો હવે અરુણભાઈ છે કઈ રીતે તળાવ સાફ કરવું એની પ્રક્રિયા સમજાવે છે કે વી વિયર નોઝ માસ્ક સેનિટરી ગ્લવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇન ટુ કલેક્શન બકેટ which are taken to the garbage truck. શું કરે છે? તો કે વી વિયર નોસ માસ્ક, અમે નાક માટે માસ્ક એન્ડ સેનિટરી ગ્લોવ્સ અને હાથ માટેના મોજા એ પહેરીએ છીએ. પછી વી કેરી રેક્સ એન્ડ સ્પેડ, અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરીને એ મોટી ડોલમાં નાખીએ છીએ. એન્ડ ડમ્પ ઇન ટુ અ કલેક્શન બકેટ એન્ડ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી એ કચરો છે એ ટ્રકમાં ઠાલવવામાં આવે છે.
वी ऑल्सो यूज हैवी मशीनरी लाइक अर्थ मूवर्स एंड प्रोक्लेन टू डेजिल्ट द लेक एंड क्लियर वीड्स एंड स्क्रब दैट आर हार्मफुल. वी ऑल्सो यूज हैवी मशीनरी लाइक अर्थ मूवर्स एंड प्रोक्लेन. अर्थ मूवर्स એટલે કે જેસીબી અને પ્રોક્લેન પ્રોક્લેન કરતા જે આપણે ક્રેન જેવું એક ક્રેન અથવા એક વિશેષ પ્રકારની ક્રેન તમે એને કહી શકો. તો વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઈક અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેન ટુ ડેઝિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ક્રબ ધેટ આર હાર્મફુલ. હાર્મફુલ એટલે કે નુકસાનકારક. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાપવા માટે અમે અર્થ મૂવર્સ અને પ્રોક્લેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. સ્ક્રબ એટલે કે ઝાડવા. વીડ્સ વીડ્સ કહેતા કાદવ. ડેઝિલ્ટ ડેઝિલ્ટ એટલે નિકાલ કરવો બહાર કાઢવો. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર એન્વાયરમેન્ટ. તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ. તો કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. ટ્રેશ ટ્રેશ કહેતા કચરો. પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. આપણે જે કચરાનું ઉત્પાદન કરીએ છીએ એ કચરાનું પ્રમાણ છે એ ઓછું કરવું જોઈએ. રિડ્યુસ એટલે ઘટાડવું જોઈએ. સ્ટ્રો ટિશ્યુ વ્રેપર્સ બેટરીઝ ફાસ્ટ ફૂડ જંક્સ ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ. શું કહે છે. તો કે સ્ટ્રો ટિશ્યુ વેપર બેટરીઝ ફાસ્ટ ફૂડ જંક એન્ડ ઓલ ધીસ એટલે કે સ્ટ્રો સ્ટ્રો પછી કહેવાય ટિશ્યુ તો ટિશ્યુ આવે છે જે વેપર્સ એટલે કે કાગળના પટીકડા ફાસ્ટ બેટરીઝ એટલે કે મોબાઈલને બીજી ઘણી બધી બેટરીઝ એ બેટરી અને ફાસ્ટ ફૂડ એટલે ફાસ્ટ ફૂડ જંક એટલે કે વધારાનું જે ફાસ્ટ ફૂડ છે આ બધું છે એ આપણે તળાવમાં ફેંકીએ છીએ. બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ધ ગાર્બેજ સેફલી ધેટ ઇટ સેલ્ફ અ ગ્રેટ ડીલ. ખૂબ સરસ ઉપાય કહે છે કે ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ એટ હોમ. જો આપણે ઘરના કચરાનું છે એ પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. એ સૌથી મોટું કાર્ય ગણાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પનિંગ ધ એન્વાયરમેન્ટ. પછી શું કહે છે. એવરી સ્ટુડન્ટ વેલકમ ટુ વોલન્ટિયર. વોલન્ટિયર કહેતા સ્વયંસેવક. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીઓનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. હાઉ મચ ટાઈમ ટુ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોર્સ. શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ. ખાસ યાદ રાખવાનું છે. આમાંથી ક્વેશ્ચન બની શકે છે. 4 hours અ વીકેન્ડ દેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. કેટલો સમય કહે છે. તો કે વીકેન્ડમાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. અરુણભાઈ દરેક બાળકને શાળાએ જતા બાળકને એ પર્યાવરણ માટે અઠવાડિયામાં 4 કલાક કાઢવાનું કહે છે. 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. ધી સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર અ લાર્જ પાર્ટિસિપેશન લેટર. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે એ મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. પછી આગળ પ્રશ્ન પૂછવામાં આવે છે કે હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફર્ટાલિટી. વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે
કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, વી ઓફર ફોલોશીપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. હા, ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફોલોશીપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર. એટલે કે છે અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર, અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ મેકર્સ એટલે કે ફિલ્મ બનાવનારા, થિયેટર આર્ટિસ્ટ એટલે કે રંગમંચના કલાકારો એન્ડ સાયન્ટિફિક રિસર્ચર એટલે કે વૈજ્ઞાનિક સંશોધકો, એ બધાને અમારા પ્રોગ્રામમાં એકત્ર કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન અવર વર્ક. શું કહે છે? અમે આ ક્ષેત્રોમાં તેમને ટ્રેનિંગ આપીએ છીએ, તાલીમ આપીએ છીએ, એન્ડ ઇન્વોલ્વ ઇન અવર વર્ક, અને અમારી બધી પ્રવૃત્તિમાં એને ઇન્વોલ્વ કરી લઈએ છીએ, સક્રિય કરી દઈએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક છે એ ધોરણ 3માં અભ્યાસ કરે છે. તો આ હતું આપણું યુનિટ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની રૂબરૂ મુલાકાત. ખૂબ સારા એવા પર્યાવરણને લગતા અભિપ્રાયો, પર્યાવરણને લગતા વિચારો એ અરુણભાઈ દ્વારા આપણને આ પાઠની અંદર એ જાણવા મળે છે. તો આપણે પણ કંઈક ને કંઈક પર્યાવરણને હેલ્પફુલ થઈએ એ રીતે એ પ્રમાણે એ કાર્ય કરતા રહીએ. સાથે સાથે બને ત્યાં સુધી એ આપણી આજુબાજુ એ સ્વચ્છતા જાળવવાનો પ્રયત્ન કરીએ, જેથી એ પર્યાવરણને જે નુકસાન થતું હોય એ નુકસાન છે એ ઓછું થાય. અને કહ્યું એમ યુનિટની અંદર આપણે શીખ આપી છે કે બને ત્યાં સુધી આપણા ઘરની અંદરથી નીકળતો જે કચરો છે એ કચરાનું પ્રમાણ ઘટે એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને જો એથી વધારે બને તો અરુણભાઈ જે રીતે કીધું કે આપણે પણ એ અઠવાડિયામાં 4 કલાક એ પર્યાવરણ માટે ફાળવી શકીએ, તો આમાંથી ઘણી બધી વસ્તુ છે એ શીખવા જેવી છે. તદુપરાંત પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ પાઠ એટલો જ મહત્ત્વનો છે. તો આ પાઠ અત્રે આપણે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કર્યો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ફોર વોચિંગ ધ વિડીયો.